કેમ છે બધા? મજામાં છો ને? આજે આપણે 18મો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ ત્યારે સમાંતર શ્રેણી નામનો એક ચેપ્ટર છે હું તમને આજે શીખવવાનો છું. બરાબર, સમાંતર શ્રેણી આંકડાશાસ્ત્ર સંભાવના અને બહુપદીઓ આપણે ભણી ચૂક્યા છીએ અને પછી હું બહુપદી બહુપદી ભણાવ્યા કરું તો અડધા તો લેક્ચર જોતા જ બંધ થઈ જાય કે આખું વાળો બહુપદી જ ભણાવવાનો હશે. એટલે નિરાયતે હવે આપણે થોડુંક ચેન્જ કરી અને સમાંતર શ્રેણી સમજાવું છું તમને. બરાબર, તો કે આ ચેપ્ટર શું છે, કેવી રીતના બનાવવામાં આવ્યું, કેમ છે, આના ઉપયોગ શું, એના વિશેની બધી માહિતી સમજાવતો જઈશ અને નિરાતે નિરાતે આપણે ચેપ્ટર લેશું આપણે. બરાબર, ત્યાં સુધી લોકડાઉન ખુલી જાય અને ના ખુલે તો આપણે તો આપણું જે ભક્તિ હાલે જ છે આવડીએ અહીંયા કહીશું આપણે ધીમે ધીમે. બરાબર ને, અને આપણો કોર્સ ચાલુ જ છે. આપણે 3 ચેપ્ટર પૂરા થઈ ગયા કાયદેસર ભાષામાં જોઈ ને, કાયદેસરથી જોઈ ને તો 3 ચેપ્ટરમાં લગભગ કઈ બાકી નથી રાખ્યું. આપણે મોસ્ટ ઓફ બધું લઈ લીધું, તો દાખલાની પ્રેક્ટિસ ઘટે છે આપણે. બરાબર, તો એ પ્રેક્ટિસ તમે કર્યા કરજો એટલે એ ચેપ્ટરમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં. સમાંતર શ્રેણી ચેપ્ટર છે ને એની અંદર માત્ર ને માત્ર આખા ચેપ્ટરમાં બે જ સૂત્ર આવશે. કેટલા સૂત્ર આવશે? બે. મહત્વના મુદ્દા બોલવા માંડું છું કે આમાં શું હોય છે. બરાબર, તો માત્ર ને માત્ર પહેલી વાત તો એ કે સમાંતર શ્રેણી ચેપ્ટરમાં મહત્વના બે સૂત્ર, એક એએન વાળું અને એક એસએન વાળું. એએન વાળું અને એસએન વાળું આવા બે સૂત્ર છે. ત્યારબાદ બીજો મહત્વનો મુદ્દો કે આ ચેપ્ટર છે એ કોને બનાવ્યું, તો ગાઉસ નામનો ગણિતશાસ્ત્રી. તો કોણ? તો ગાઉસ. એ ગાઉસ નામના ગણિતશાસ્ત્રી આ ચેપ્ટર બનાવ્યું હતું. કેવી રીતના બન્યું તેનો મેં થોડો ઘણો લેખ વાંચ્યો હતો, મને જેટલો આવડે છે એટલો બોલું. હું એમ નથી કેતો આખો આખો ગાઉસ ને ઓળખું છું, મારા ઘરની વાહે રહેતો ને હું મેં એના હતા અવાજી મારી બાજુ રહીએ છે ને એવા ફાકા નથી મૂકતો, પણ મને જેટલો આવડે છે એટલું કહું છું તમને. ગાઉસ નું એ ગાઉસ નામનો ગણિતશાસ્ત્રી નાનો હતો ને, ચોથું ધોરણ ભણતો હતો ને ત્યારે એના ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં મ્યુઝી રહીએ ને, મ્યુઝી એટલે કે કામમાં રોકાયેલા રહીએ ને, સાહેબ ને કઈ કામ નહીં છે એટલે સર એ હાજરી પત્રક કેવું ક્લાસની અંદર બનાવતા હશે. ત્યારે બનાવતા બનાવતા છોકરાઓ બધા વ્યસ્ત રહીએ બ્યુઝી રહીએ એટલે બધા છોકરાઓને એવું કીધું કે હાલો તમે 1 + 2 + 3 + 4 એમ 100 સુધીના આંકડાઓનો સરવાળો કરી નાખો. સમજ્યા તમે? ગાઉસ ત્યારે ચોથું ધોરણ ભણતો હતો ત્યારે એના શિક્ષકે એને શું કીધું, 1 + 2 + 3 + 4 + 5 + 6 એમ 100 સુધી. કેલ્ક્યુલેટર કોઈ બોલતા નહીં આવડે તો એ સમયની વાત કરું છું તમને. કેલ્ક્યુલેટર નામનું મશીન હશે બનશે એ કોઈને આવડતું નતું, બોલતા નતું આવડતું, તયું વાત કરું છું. હા, 1 2 3 4 5 એમ 100 સુધીના સરવાળાની વાત કહી છે. સમજાય? એ વાત કહી ને એટલે કે જે વિદ્યાર્થી મને ઝડપથી 1 થી 100 આંકડાનો સરવાળો કરી દે ને એને હું ક્લાસમાં પહેલા નંબરે બેહાડીશ. બરાબર, અથવા એને હું પહેલો નંબર આપીશ. એ સમયમાં એવી હરીફાઈ તો કે ગાઉસ માત્ર ને માત્ર 5 મિનિટમાં આનો જવાબ આપી દીધો કે 5050 આવે લ્યો. ગાઉસે સીધે સીધો આનો જવાબ આપી દીધો કે આનો સર 5050 સર ચકરી થઈ ગયા, આશ્ચર્ય ચકિત થઈ ગયા. બરાબર, એની ભાષામાં કહીતો કે આશ્ચર્ય ચકિત થઈ ગયા. બરાબર ને, આપણી ભાષામાં કહીએ ચકરી થઈ ગયા આપણે. હવે 1 થી 100 આંકડા સરવાળો 5050 આવે એવું કહી દીધું. હવે હું તમને કહું 1 + 2 + 3 કેલ્ક્યુલેટરમાં કરી ને કેલ્ક્યુલેટરમાં તો 15 મિનિટ ખાઈ જાય અથવા 10 મિનિટ ખાઈ જાય, કોઈ સ્પીડમાં કરે 5 મિનિટમાં. એમ ચાલુમાં કોખમું જોવાય કે પાછું નવેસરથી સરવાળો ચાલુ કરવો પડે. બરાબર, એમ આવો સરવાળો ગાઉસે 5 મિનિટમાં 5050 એવો અવળાવી દીધો. બરાબર, એટલે એના ઉપરથી આ ચેપ્ટર નીકળ્યું છે. એના સૂત્ર બનાવ્યું એસએન બરાબર n/2a + l એ કેવી રીતના આવશે એ બધું હું તમને શીખવાડીશ. આ ટૂંકી રીતો હિસાબે 1 થી 100 આંકડા સરવાળો કરવો હોય તો આપણે કેલ્ક્યુલેટરથી કરીએ ને, કેલ્ક્યુલેટરથી 5 મિનિટ લાગે. બરાબર, 1 થી 200 આંકડા સરવાળો કરવો હોય તો એ કેલ્ક્યુલેટરથી કરીએ તો 10 મિનિટ લાગે. 1 થી 300 આંકડા સરવાળો કરવો હોય તો કેલ્ક્યુલેટરથી કરીએ 15 મિનિટ લાગે, 20 મિનિટ લાગે. બરાબર, એ પણ કે જોયા વગર કરીએ તૈયાર. બરાબર, તો આને માત્ર ને માત્ર તમે મોઢે કરી શકશો. 1 થી 100 આંકડાનો ગાઉસે મોઢે કરી દીધો ને તમે મોઢે કરી શકશો એવી રીતનું આવશે આ ચેપ્ટરમાં. એ ગાઉસે આવ્યું છે. તમે ગિરનારના પગથિયે ચડતા હોય, ગિરનારના પગથિયે ચડતા હોય તો પહેલા પગથિયે 15 રૂપિયા મૂકો, બીજા પગથિયે 35 રૂપિયા મૂકો, ત્રીજા પગથિયે 55 મૂકો તો તમે 9256 માં પગથિયે કેટલા રૂપિયા મૂક્યા છે એ તમે આ ચેપ્ટર ઉપરથી જાણી આવો છો. સમજ્યા તમે? આ ચેપ્ટરની ખૂબી શું છે? તો કે આ ખૂબી છે આ ચેપ્ટર. સમજાય શું બોલું? તો કે ભાઈ આ ચેપ્ટરની અંદર એક સામાન્ય વ્યાખ્યા હું બોલું
તો કે જે શ્રેણી સમાંતર શ્રેણીનો આવો શબ્દ વપરાય છે જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના બે ક્રમિક પદોનો તફાવત સમાન હોય તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે આવી સામાન્ય વ્યાખ્યા છે કે જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના બે ક્રમિક પદો બે પદો વચ્ચેનો તફાવત સમાન હોય ને તો તેને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે બરાબર આજથી જ્ઞાન અને આગલા વર્ષના કોર્સમાં આજથી જ્ઞાન અને આગલા વર્ષના કોર્સમાં સામાન્ય તફાવત જીરો આવે ને એ તો હજી મને નથી ખબર પડી હું કેતું નો ભણાવું કેતું નો હોય કોશું તોય મને નથી ખબર પડતી કે આપણે સ્વીકારી લેવાનું આપણે તો સહન શક્તિ તો છે જ આપણામાં એટલે આપણે સ્વીકારી લેવાનું આવું કેમ હોય શકે બહુ બુદ્ધિ નહીં માપવાની આમાં અત્યાર સુધી 2001 થી માંડીને 2019 સુધી જો બે ક્રમિક પદોનો તફાવત છે ને જીરો આવે ને જીરો તો એ સમાંતર શ્રેણી નથી એમ કહેવાતું બરાબર હા પણ તો બરોબર હું બોલું અત્યાર સુધી શું હતું 2001 થી 2018 સુધી કે 19 સુધી જો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે ને એ જીરો આવે ને જીરો તો એ સમાંતર શ્રેણી નથી આ 2020 ના નવા કોર્સમાં આવી ગયું લ્યો એટલે બી બરાબર જીરો હોય તો પણ સમાંતર શ્રેણી કહેવાય લ્યો રેડી એની કોઈ સાબિતી નથી પણ આવું આવ્યું તો આપણે સ્વીકાર લીધું કે આ વાંધો નહીં બરોબર જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી આ વ્યાખ્યા કોઈ પાકી કરવી જરૂરી નથી બરાબર મહત્વના મુદ્દા હું બોલું નહીં તમે યાદ રાખશો ને કાંઈ લગભગ મારા મગજ પ્રમાણે ઘટશે જ નહીં આ તો હું તમને મારે સમજાવી મારી ફરજમાં આવે કે જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે હવેના વર્ષમાં હવે પછી નવા કોર્સમાં જો સામાન્ય તફાવત જીરો આવે ને જીરો તો પણ સમાંતર શ્રેણી છે જો નથી એવું નથી એ તો જૂના કોર્સમાં હતું કે જીરો આવે તો સમાંતર શ્રેણી નથી હવેનો નવો કોર્સ આવ્યો ને એમાં તો જીરો આવે ને તો પણ સમાંતર શ્રેણી છે એવું કહી શકાશે સમાંતર શ્રેણી છે ને સમાંતર શ્રેણીના પ્રથમ પદ એને A1 કહેવાય અને સામાન્ય તફાવત હોય ને D કહેવાય યો જોજો બરાબર સમાંતર શ્રેણી યાદ રાખવાની વાત છે ને આખા ચેપ્ટરનો મુખ્ય આધાર રહેલો એ અને D જ છે બરાબર સમાંતર શ્રેણી નું પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ A1 સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત બરાબર D આ બે ઉપર આખા ચેપ્ટરનો આધાર રહેલ છે બરાબર પછી તો સૂત્ર આવડે તો આવડવાનું છે પણ મહત્વનો મુદ્દો આ બે જણ છે આખા ચેપ્ટરના મેઇન કહેવાય ને જે કલાકાર આ બે જણ છે આ બે ને ઓળખતા આવડી એટલે ઘણું ખરું આવડી જાય બરાબર હું એક તો ઓન નોર્મલી ભાષામાં તમને સમજાવી દઉં છું આમાં કેમ કરવાનું હોય શું ચેપ્ટર કામ આવશે આની ખૂબી શું છે બરાબર 1 થી 1000 આંકડાનો સરવાળો કરવો હોય ને 1 થી 1000 આંકડાનો તો તમે મોઢે કરી શકો બરાબર આ ચેપ્ટરની ખૂબી છે મેં હમણાં તમને કીધું કે ગિરનારના પગથિયે જતા હોય પ્રથમ પગથિયે 15 પુલ છે બીજા પગથિયે 20 છે ત્રીજા પગથિયે 25 છે 7395 માં પગથિયે કેટલા પુલ હશે તમે આ ચેપ્ટરની અંદર સૂત્ર મૂકો એટલે દળ દેખલો જવાબ આવી જાય નો પ્રોબ્લેમ હાવ હેલી વસ્તુ છે પણ એ માટે તમને પ્રસ્તાવનાની અંદર જે સમજાવવામાં આવે એ તમે સમજી લ્યો ને એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે અધ વધારે જે પિક્ચર જોવા જાવ અધ વધારે પિક્ચર જોવા હે એટલે તમારું ધ્યાન પડતું બંધ થઈ જાય સિંગમ છે સિંગમ હે એ ગો આવી જાય સિંગમની તમને ખબર જ છે સિંગમ પિક્ચર જોયું છે તમે ગો પોસ્ટિંગ થઈ જાય પછી જયકાંત સિંગરે કોણ છે કેવી રીતના બન્યો ને એની દુશ્મનાવટ કેમ થઈ ખબર ના પડે થેન્ક યુ પણ તમે પહેલેથી જોયું હોય તો તમને ખબર પડે કે ગોવા એનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે કરાવવામાં આવ્યું હતું કે શું હતું બધી ખબર પડે તમને આ વસ્તુ એવી જ છે સમાંતર શ્રેણી ચેપ્ટર જો હું આ પાંચમું છે અને ચાલુ કર્યું છે તમે
આ પહેલો લેક્ચર બહુ એટલે બહુ વ્યવસ્થિત તમે જોઈ લેવો ને પછી મૌતા લેવો ને એટલે આખું ચેપ્ટર એની મેરે નોર્મલ ની આવી જાય અને કોઈ એવું અઘરીનું કોઈ ચેપ્ટર હોતું જ નથી આપણે એવું માનીએ ઓલું અઘરું છે ઓલું મને અઘરીનું લાગે કે કાઈ હોતું નથી જેવું આપણે મગજમાં વિચારીએ એવું લાગે આપણે એક વસ્તુ તમને સમજાવવા જાવ કે બહુ હેલું છે એમાં કાઈ ના હોય એટલે તમને બહુ હેલું લાગે જોજો તમને તાવ આવે ને શરદી થાય ને તો તમે મગજ ઉપર ના જીઓ તાવ ને શરદી મને થઈ છે વાત મને તાવ આવ્યો મને શરદી થઈ છે એવું મગજમાં લીધા જ કરો ને તાવ ને શરદી નો વધારો થઈ જાય તમારા શરીરની અંદર પેલા 40% હોય તો એ 40% નો 80% થઈ જાય કારણ કે તમે તમારા મગજ ઉપર લઈ લીધી શરદીનું તાવ આવ્યો ને બધું તો મગજમાં જ ના જીઓ મને કાંઈ નથી હવે એમાં કાંઈ ના હોય હમણાં કઈ ગયા કઈ ગયા બધું એટલે એ 20% ઓટોમેટિક એના જંતુ નાશ થઈ જાય શું તમે મગજ ઉપર જ લીધું અડધારો માનસિક હોય મગજ ઉપર જેટલું લ્યો જેમ મેં તમને કીધું ને કે ગણિત જેટલું અઘરું હોત માનો તો એવું હોતું નથી બરોબર તમે મગજ ઉપર લ્યો તો અઘરું જ લાગવાનું સમાજ પણ મારો મુદ્દો હોય પેલો આ જોઈ લ્યો વળી આ ઇમોશનલ ઓલો કેવો મોટિવેશનલ ક્લાસ થઈ જાય તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તો કે એ બન બરોબર સામાન્ય તફાવત તો ઘટી રેડી આ બે મુદ્દા તમને આવડી જાય બરાબર પૂરું હવે કેવી રીતના સમાંતર શ્રેણી હોય જોઈ લેજો 5 7 9 11 13 બરાબર હવે તમને પૂછે કે આ સમાંતર શ્રેણી છે પેલી વાત તો હું તમને કોચતા શીખવાડું પેલો મુદ્દો હા હું નિરાયતા ચેપ્ટર ભણું કોઈને પણ કોઈ જાતનો પ્રોબ્લેમ ન બરાબર 5 7 9 11 13 સમાંતર શ્રેણી છે ક્વેશ્ચન પૂછો ચેક કરવું હોય તો કેમ કરશું તો કે નોર્મલી મેં તમને હમણાં શીખવાડ્યું પ્રથમ પદ કોણ છે તો કે 5 તો a1 તરીકે 5 આવ્યા d એટલે શું ખબર સામાન્ય તફાવત કેમ પડે સામાન્ય તફાવત તો બીજા પદમાં પહેલું પદ કાઢો ને સામાન્ય તફાવત કહેવાય ત્રીજા પદમાં બીજું પદ કાઢો ને સામાન્ય તફાવત કહેવાય ચોથા પદમાં ત્રીજું પદ કાઢો ને સામાન્ય તફાવત કહેવાય પાંચમા પદમાં ચોથું પદ કાઢો ને સામાન્ય તફાવત કહેવાય બરોબર આ રીતના સામાન્ય તફાવત કેમ મળે જોઈ લો d એટલે ડિફરન્સ a2 માઇનસ a1 d a3 માઇનસ a2 બરાબર તો જોજો બધાનો સરખો જ મળશે a2 એટલે બીજું પદ a1 એટલે પહેલું પદ a2 એટલે બીજું પદ a3 એટલે ત્રીજું પદ a4 એટલે ચોથું પદ a5 એટલે પાંચમું પદ તો a2 7 માઇનસ a1 એટલે 5 સરખો કંટાળો 2 a3 9 9 માઇનસ 7 કેટલા આવ્યો 2 જો ક્રમિક પદોનો તફાવત બે બે આવ્યો ને એટલે એ સમાન છે ક્રમિક પદોનો તફાવત સમાન છે એટલે સમાન હોય ને ક્રમિક પદોનો તફાવત એટલે એને આપણે સમાંતર શ્રેણી કહી શકાય નકર સમાંતર શ્રેણી કહી શકાય નહીં આય બગડો આવ્યો ને પાછળ આવ્યો જવાબ ખોટો આવે ઓકે જો સમાંતર શ્રેણી છે કે નહીં ખબર પડી ના તમને હું મહત્વનો મુદ્દો હોવો જોઈએ તો કે બે ક્રમિક પદોનો તફાવત સમાન હોવો જોઈએ જો આમાં આવ્યું કે 7 સમાંતર શ્રેણી છે કે નહીં તો ચેક કરું ને 7 9 15 21 23 હવે સમાંતર શ્રેણી છે એવો પ્રશ્ન પૂછો આમ પ્રશ્ન આવે સમાંતર શ્રેણી છે તો આની એની સિસ્ટમ મેં હમણાં કહી દીધી એમ પ્રથમ પદ મહત્વનો મુદ્દો કોણ તો કે પ્રથમ પદ a1 બરાબર કેટલા છે તો કે 7 d જોતો હોય d તો શું કરવું પડે a2 માઇનસ a1 a2 કોણ છે તો કે 9 9 માઇનસ 7 કેટલા આવ્યા 2 પાછો d ચેક કરવાનો a3 માઇનસ a2 a3 કેટલા તો કે 15 a2 કેટલા તો કે 9 15 માં 9 કાઢો 6 ચલી ચલી અહીંયા 2 આવ્યા અહીંયા 6 આવ્યા એટલે કોઈ પણ સંજોગોમાં આને સમાંતર શ્રેણી કહી શકાય નહીં પહેલો મહત્વનો મુદ્દો પ્રથમ પદ એટલે a1 પ્રથમ પદ એટલે a1 અને સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો ને પહેલામાંથી બીજું લેવો ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો બીજા પદમાંથી પહેલું કાઢો ત્રીજામાંથી બીજું કાઢો ચોથામાંથી ત્રીજું કાઢો પાંચમાંથી ચોથું કાઢો તો આને સામાન્ય તફાવત કહેવાય સામાન્ય તફાવતને આપણે ડિફરન્સ એટલે d કહીએ હું કહી d તો d મહત્વનો છે અને a1 મહત્વનો છે ચેપ્ટર માટે કારણ કે કોઈ પણ સમાંતર શ્રેણી દાખલો પૂછાય ને તો તમારે a ને d ગોતવા થાય કેટલા કોણ કોણ ગોતવા થાય a ને d 15 નું પદ તો એ 15 20 નું પદ તો એ 20 આ a1 કહેવાય એટલે કે પહેલું પદ a2 એટલે બીજું પદ a3 એટલે ત્રીજું પદ a4 એટલે ચોથું પદ આ a5 એટલે પાંચમું પદ બરાબર તો એ પદ ગોતવા માટે તમારે ગમે ત્યારે બરાબર
હવે સમાંતર શ્રેણી દાખલા તરીકે હોય તો 5મો પદ 23 હોય તો 50મો પદ કેટલું હશે ઈ પણ તમે જાણીએ પર ચેપ્ટર ઉપરથી નિરાયતે અત્યારે તો હું નોર્મલ તમને પ્રસ્તાવનામાં એટલો સમજાવું ખાલી હું તો કે સમાંતર શ્રેણી છે ત્યારે કહેવાય અને સમાંતર શ્રેણી નથી ત્યારે કહેવાય બરોબર છે ક્યારે કહેવાય મેં હમણાં શીખવાડ દીધું છે ક્યારે કહેવાય અહીંયા બેયનો સામાન્ય તફાવત સરખો આવે તો સરખો ના આવે તો સમાંતર શ્રેણી નથી તો આગળ કઈ મળે નહીં બરાબર અને સરખો આવે તો આગળ જી કઈ જોતું મળે પહેલા વેલો હું પ્રથમ પદને શું કહેવાય તો કે A1 D એટલે શું તો કે સામાન્ય તફાવત કેમ મળે તો કે મહત્વનો મુદ્દો બીજા પદમાંથી પહેલું ત્રીજામાંથી બીજું ચોથામાંથી ત્રીજું પાંચમામાંથી ચોથું આ રીતે વાત કરો એટલે એને સામાન્ય તફાવત કહેવાય ઓકે તો કે સામાન્ય તફાવત મળતા ગોતતા આવડી ગયો તમને ત્યારબાદ પહેલું પદ ગોતતા આવડી ગયું હવે આપણે દાખલા આગળ કેવી રીતના હોય અને કી સિસ્ટમથી દાખલા ગણી શકાય આપણે આગળ જોઈએ હવે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ સમાંતર શ્રેણીનું કેવું સ્વરૂપ વ્યાપક સ્વરૂપ કેવું હોય વ્યાપક સ્વરૂપ આવી રીતનું હોય સમાંતર શ્રેણી જોઈ લેજો બરોબર A A plus D A plus 2D A plus 3D A plus 4D એમ અનંત સુધી આવ્યું જતું આ એનું વ્યાપક સ્વરૂપ છે કેવી સિસ્ટમ હોય વ્યાપક સ્વરૂપ એટલે A એટલે પહેલું પદ A plus D એટલે બીજું પદ A plus 2D એટલે ત્રીજું A plus 3D એટલે ચોથું A plus 4D એટલે પાંચમું અનંત સુધી આવ્યું જતું હોય આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય બરાબર શાંત સમાંતર શ્રેણી કેને કહેવાય શાંત કે જેનું અંતિમ પદ ચોક્કસપણે આપી દીધું હોય બરાબર કોઈ સમાંતર શ્રેણી ચાલુ થઈ દાખલા તરીકે જો અને શાંત કહેવાય સમાંતર શ્રેણી 3 6 9 12 માં આવી જાય છે અને 999 તારે શાંત સમાંતર શ્રેણી કહેવાય કેવી શાંત શાંત સમાંતર શ્રેણી જોઈ લેજો બરાબર શાંત કેને કહેવાય ટૂંક કહેવાય ટૂંકી વાત જેનું અંતિમ પદ ચોક્કસ હોય એ અંત આવી ગયો એને શાંત કહેવાય એ તો તમને ખબર જ છે ને બરોબર આવું આવી ગયું સાથે જે સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એ શાંત શાંત હોય ખબર એવું આવતું વાસ્તવિક સંખ્યા ચેપ્ટરમાં બરોબર સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એ એ ગણ છે ને શાંત ગણ કહેવાય એવું ગણમાં આવતું ગણ પરિચય ગણ ક્રિયાઓ એ ચેપ્ટરમાં આવતું અહીંયા શાંત સમાંતર શ્રેણી શાંત સમાંતર શ્રેણી સ્ટાર્ટ ક્યાંથી થઈ તૈંથી થઈ પૂરી ક્યાં થઈ 999 પૂરી થઈ તો શાંત કહેવાય અને આ ચાલુ થઈ જો અનંત પૂરી થાય અને શાંત ન કહેવાય બરોબર તો શાંત સમાંતર શ્રેણી માં ચોક્કસ આંકડો અંત નો આપ્યો હોય એને શાંત સમાંતર શ્રેણી કહેવાય બરોબર આ મહત્વનો મુદ્દો યાદ રાખજો 5 10 15 20 25 1000 પૂરી થઈ ગઈ તો એ શાંત સમાંતર શ્રેણી એમ હાઈલી જ જાય છે 5 10 15 20 25 હેલી દેસ અનંત સુધી હેલી દેસ ઓકે આ શાંત સમાંતર શ્રેણી નથી તમને પેપર માં પૂછે આમ આપી દઈએ પછી એમ કે એ કેવી સમાંતર શ્રેણી છે તો તમે એમ શું કહી શકો અનંત સમાંતર શ્રેણી અનંત સુધી હેલી જઈશ ને અને આ પૂરી થઈ જાય કેવી દાખલા તરીકે 3 6 9 12 999 પૂરી થઈ જાય પૂરી થઈ જાય તો કે શાંત પૂરી ના થતી હોય તો અનંત હવે સમાંતર શ્રેણીના વ્યાપક પદ વિશેની માહિતી આપું જો તો નિરાય દાખલા તો આપણે નિરાયત ગણશું પહેલા તો આજે પ્રસ્તાવના કેમ હોય કેવું હોય એ બધું જોવો એ હોય એટલે પહેલું પદ એ પ્લસ ડી હોય એટલે બીજું પદ એ પ્લસ ટુ ડી હોય એટલે ત્રીજું એ પ્લસ થ્રી ડી હોય એટલે ચોથું એ પ્લસ ફોર ડી હોય એટલે પાંચમું કેવી સિસ્ટમ હોય આનું સમાંતર શ્રેણીના પદ ગોતવાનું એક સૂત્ર છે કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કૌંસની મારો બાય ડી આ સૂત્ર છે આ સૂત્ર ઉપર આખું પાંચ પોઈન્ટ એ કહીશ પાંચમું ચેપ્ટર છે ને એનું આ એક સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કૌંસની બાય ડી સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર એ લખી કરું સમાંતર શ્રેણીનું કેવું પદ એનમું પદ એનમું પદ શોધવાનું સૂત્ર છે આ મગજમાં રાખજો બરોબર આ સૂત્ર ઉપર તમારી ભક્તિ અગવાની શાખા ચેપ્ટરમાં એટલે આ સૂત્ર તો તમારા મગજમાં બેસાડવું જ પડે નકર કોઈ સંજોગમાં આવવાના ચાન્સ રહેવાના નથી કહી દો
પેલો મુદ્દો કોણ તો કે એને ડી ની ઓળખ આવવો જોઈએ એ અને ડી એ કેમ ઓળખાય તો કે સમાંતર શ્રેણી એકી હોય લાઈન માં આંકડા આપ્યા હોય બરાબર એમાં પેલો આંકડો હોય એ હોય બરાબર ડી કેમ મળે તો કે બીજા પદ માં પેલું પદ કાઢો ત્રીજા માં બીજું કાઢો ચોથા માં ત્રીજું કાઢો તઈને તઈનો જવાબ હરખો આવ્યો તો એ ડી કહેવાય સામાન્ય તફાવત સમાન હોય તો એ સમાંતર શ્રેણી છે નકર નથી એટલે મહત્વના મુદ્દામાં આ ચેપ્ટર માં હું તો કે એ ડી અને સૂત્ર બરાબર એટલે 5 પોઈન્ટ આવડી ગઈ ગેરંટી મારી જવાબદારી તમને કઈ જણા ગોતતા આવડી ગયા એટલે 5.1 માં એક દાખલો તમને ન આવડે એવું બનશે જ નહીં જવાબદારી મારી કોણ કોણ એક તો એ એ એટલે એ1 એ1 એટલે એ1 એટલે પેલું પદ એ એટલે એ1 એ1 એટલે પેલું પદ એ1 ડી અને આ સૂત્ર આ ત્રણ વસ્તુ તમને આવડતી હોય જરૂરી બરાબર પછી આ તો મેં તમને આમાં શીખવાડી દીધું સમાંતર શ્રેણી કહેવાય ક્યારે બે ક્રમિક પદોનો તફાવત બે ક્રમિક પદોનો તફાવત એક હરખો આવવો જોઈએ બધાયનો મીંડું તો મીંડું આવવો જોઈએ બધાયનો પાંચ તો બધાયનો પાંચ આવવો જોઈએ બધાયનો હાથ તો બધાયનો હાથ આવવો જોઈએ જો ન આવે તો સમાંતર શ્રેણી નથી તો આગળ કાંઈ ન થાય બરાબર પણ જો સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત સરખો આવે તો એ સમાંતર શ્રેણી છે એવું કહી શકાય અત્યારે એટલું જ શીખીએ છીએ આપણે બરાબર હવે આની અંદર હું તમને પ્રમાણિત સ્વરૂપ ઉપરથી ટૂંકમાં આજે વ્યાપક સ્વરૂપ કીધું ને વ્યાપક સ્વરૂપ એ એ પ્લસ બી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી એ પ્લસ ફોર ડી મને સુધી આવી જાય ઈ હું તમને પદ ઉપરથી એક ડાયરેક્ટ સૂત્ર કેમ બનાવું શીખવાડું પદ ઉપરથી ડાયરેક્ટ સૂત્ર કેમ બનાવો બરાબર એવું શીખશો હવે આપણે વ્યાપક સ્વરૂપ આપણે સમાંતર શ્રેણીનું જોયું ને એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી એ પ્લસ ફોર ડી અનંત સુધી હોય છે હવે તમને આમ કહેવામાં આવ્યું કે એ 25 અને એ એનું સૂત્ર મેં તમને આવું લખાવ્યું ને એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કાઉન્સ ની બહાર ડી હવે તમારે એ 25 શોધવું એ 25 તો એન હોય ને એન એ પદ કહેવાય એન ની જગ્યાએ 25 મૂકો જ્યાં એન હોય ને 25 એન હોય એન હોય તો 25 માઇનસ વન ડી નો ડી એન હોય 25 માંથી એક જાય તો 24 ડી ચલી એ એનું સૂત્ર મૂક્યું આ મોઢે કેમ કરવું એ શીખવાડ દઈશ આ તો તમને કાયદા કઈ પ્રોસેસ પ્રમાણે સૂત્રમાં કિંમત મુક્ત શીખવાડી બરાબર હમણાં તમે મોઢે કરી શકશો એવું કરી દઉં તમને એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કાઉસ ડી બાય ડી આ સૂત્ર છે સમાંતર શ્રેણી એન માં પદ શોધવાનું હવે તમને એમ કે 53 નું પદ શોધો 53 નું પદ કોણ હોય તો 53 એન ની જગ્યાએ 53 મૂકો એ ન ખબર એન તો કે 53 માઇનસ વન ડી એ પ્લસ 53 માંથી એક લીધો 52 બરાબર હવે આને મોઢે કેમ શીખવાડો તમને આ 25 નું પદ છે તો કેમ લખાય 53 નું પદ છે તો કેમ લખાય બરાબર 56 નું પદ છે તો કેમ લખાય 98 નું પદ છે તો કેમ લખાય એની સિસ્ટમ તમને આપું બરાબર જોઈ લેજો બરાબર વ્યાપક પદને ઝડપથી તમે સૂત્ર મૂક્યા વગર કેમ કરી શકો વ્યાપક પદ હોય એટલે સૂત્ર મૂક્યા વગર કેમ કરી શકો દાખલા તરીકે એ 56 એ 50 એ 100 એ 76 એ 80 એ 66 મનમાં આવ્યા કરો એનું બરાબર તો પહેલા પદને એ કહેવાય બીજા પદને એ પ્લસ ડી કહેવાય ત્રીજાને એ પ્લસ ટુ ડી કહેવાય ચોથાને એ પ્લસ થ્રી ડી કહેવાય પાંચમાને એ પ્લસ ફોર ડી કહેવાય એક આંકડો ઘટી ગયો ટૂંકમાં ગમે એટલા પદ શોધવાના હોય 56 નું પદ હોય 50 નું પદ હોય એ 100 એટલે 100 નું પદ હોય એ 76 એટલે 76 નું પદ હોય 80 એટલે 80 નું પદ હોય એ 66 એટલે 66 નું પદ હોય બધાયમાં એ પ્લસ તો આવે જ ડાયરેક્ટ કરવાની સિસ્ટમ છે અહીં ગયેલા 56 છે ને તો 55 ડી 50 છે તો 49 ડી 100 છે તો 99 ડી 76 છે તો 75 ડી 80 છે તો 79 ડી અને 66 છે તો 65 ડી ફાવેસ ટપો પડેસ પછી આની અંદર તમારે એ ની ડી ની કિંમત મૂકતા જાવ એટલે તમારો જવાબ આવતો થાય બરોબર અત્યારે હું તમને શીખવાડું એમાં ધ્યાન આપો બહુ ઊંડા ઉતરવાની કોશિશ કરતા નહીં બરાબર ચેપ્ટર ની અંદર મેં તમને અત્યારે શરૂઆત થી હું શીખવાડ્યું ને એને જ તમે જોજો બીજું કાંઈ અંદર ઊંડાણપૂર્વક જોવાનો પ્રયત્ન નહીં કરતા કારણ કે અત્યારે પ્રસ્તાવના આવે છે પ્રસ્તાવના જેટલી સારી વ્યવસ્થિત ભણશો ને એટલું આ ચેપ્ટર વ્યવસ્થિત તમને કમ્ફર્ટ થાય અને કોઈ બોખવાની વાત નથી સમજીને શીખવાની વાત છે બરાબર નિરાયતે નિરાયતે સમજવાનું છે
મહત્વનો પહેલો કોણ તો કે a ને b અંતર ચાલતા ડી નો આવે છે જો હવે ને a ને b દેખો ને ભેગો હશે ઉલરા જશે આખો ચેપ્ટર પૂરો થાય એટલે a ને b તો ભેગા ને ભેગા હશે રેડી એટલે a એટલે કોણ તો કે પહેલો પદ a ને આપણે a1 કહેવો a1 ને કહેવાય a કહેવાય t1 ને કહેવાય એવું દર વર્ષે બદલા કરે એટલે એટલે આપણે બદલા કરવાનો સામાન્ય તફાવત ને d કહે છે d એટલે ડિફરન્સ તો પહેલા પદ ને a a plus d એટલે બીજું a plus 2d એટલે ત્રીજું a plus 3d એટલે ચોથું એટલે પાંચમું પદ હોય તો a plus તો આવ્યું જ 4d એ આવી ગયું ગમે એટલા પદ શોધવાનું કે બધાને a plus આવે છે એવું એવું એક આકડો ઘટે નાખવાનો 56 આવે તો 55d 50 આવે તો 49d 100 આવે તો 99d 76 આવે તો 75d 80 આવે તો 79d 66 આવે તો 65d આ એક વ્યવસ્થિત રીતે બરોબર સમજાઈ ગયું ના હમણે બરોબર હવે આ દાખલા કેમ બનશે ઈ નવી નવી રીત આપણે તરકી બહુ વાંચતા જાવ બરોબર આ સમાંતર શ્રેણી હોય તમને કેવી રીતના આ દાખલા પૂછે જઈ લેજો બરોબર દાખલા પૂછે કે તમને સિસ્ટમ સમજાવું સમાન એમાં તમારે સીધું ઈ સૂત્ર કેમ મૂકવું દાખલા તરીકે 5 15 25 35 સમાંતર શ્રેણી છે જો હા તો 50 નું પદ શોધો આમ પ્રશ્ન આવ્યો તમારો રેડી પહેલા તમને પ્રશ્ન હું પૂછો 5 15 25 35 એમાં આવી જાય જનર સુધી ઈ સમાંતર શ્રેણી છે જો તમારી હા હોય તો 50 નું પદ શોધાવો બે માર્ક નું દાખલો પૂછે બરાબર પણ મેં તમને હમણાં શીખવા દીધું સમાંતર શ્રેણી છે હા ક્યારે કહેવાય બધાયનો તફાવત સરખો આવે તો તો પહેલું એ બરાબર કેટલા 5 એવા ઈ તો પહેલું પદ છે ને અને ડી કેમ ગોતવાનો ડી બીજામાંથી પહેલું ત્રીજામાંથી બીજું ચોથામાંથી ત્રીજું ઠીક a2 - a1 બીજામાંથી પહેલું બાદ કરવાનું a2 - a1 ડી a3 - a2 ડી a4 - a3 ઈ તઈ જે ચેક કરી લ્યો પછી ખબર પડી જાય a2 15 માંથી 5 કેટલા આવ્યા 10 a3 25 માંથી 15 કેટલા આવ્યા 10 35 માંથી 25 કેટલા આવ્યા 10 10 10 ને 10 એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સરખો છે કે નહીં બરોબર છે તો a બરાબર 5 છે અને સામાન્ય તફાવત d બરાબર 10 છે તો પછી આપણે લેવાય આ લખાય આનો દાખલો જોતો હોય ને પછી આવું કરીને પછી લખવાનું અહીં આપેલ સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત બે ક્રમિક પદો આ એકબીજા બે એકબીજાના ક્રમિક કહેવાય ને બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે એટલે આપણો જવાબ હા થયો હવે આપણે 50 નું પદ શોધવું છે 50 નું પદ એટલે a50 મેં તમને શીખવા દીધું a50 હોય a50 તો a પ્લસ તો આવે જ એ પ્લસ આવે એ કાઢ નાખો એટલે 49 ની મૂકેવા કિંમત છે એ તમારી પાસે હાજર છે કેટલો 5 એ 5 લખા પ્લસ નો પ્લસ 49 નો પ્લસ d એટલે કેટલા તો કે 10 5 ના 5 49 10 490 490 નો 5 નાખો 455 આ જવાબ આવી ગયો પહેલો બીજો ત્રીજો ચોથો આ ચોથો પદ છે ને તો કે 50 નો આંકડો કયો હશે તો કે 455 હશે મેં બેઠા બેઠા કહી દીધું જોઈ લીધું આ ચેપ્ટર ની ખાસિયત જોઈ તમે એ 50 એટલે 50 નું પદ આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ એમ 50 નું પદ કોણ હશે તો 50 નું પદ જોતું હોય તો a + 49 d સૂત્ર મૂક્યું એની જગ્યાએ તો કે 5 મૂક્યા પ્લસ નો પ્લસ 49 ના 49 d એટલે 10 d તમને મળી ગયો તો 10 49 10 490 490 5 5 495 50 નો આંકડો આવ્યો તો અહીંયા 495 જ હોય ગેરંટી સાથે અહીંયા ચેપ્ટર ની ખાસિયત છે આવા નવી નવી પ્રકારના દાખલાઓ બનાવતા રહે પછી સમાંતર શ્રેણી છે કે નહીં એવો પ્રશ્ન પૂછશે આનો ડી શોધો ઓકે હોય તો આપણે આગળ કઈ 50 નું પદ શોધો 56 નું પદ શોધો એવા નહીં થવા દાખલા બનાવ્યા પડશે હવે જુઓ આ ટાઈપના કોઈ દાખલા પેપરમાં આવે ત્રણે ત્રણ એક જ લખા છે પણ હું ત્રણ દાખલા એક સાથે તમને સમજાવી દઉં બરાબર એટલે તમને ઓટોમેટિકલી કેમ હોય કેમ ન હોય ખબર પડી પહેલા તમને આ 4 10 16 12 એમ આવી ગયા તેવી શ્રેણી સમજ્યા આમ આવી ગયું 4 10 16 12 પછી તમને પ્રશ્ન પૂછે સમાંતર શ્રેણી છે પહેલો પ્રશ્ન હું પૂછે
चार दस जो दाखला चालू करो सो आपके बरोबर जो जो है यानी सिस्टम के वो ही निराते जो तो एक हर खास दाखला करा दी चलो तो मैं आउट ही तो जाए चार दस सोल बारी से मारी जा दो है पहले क्वेश्चन हूँ कोई छो समांतर श्रेणी छः जो तुम्हारो जवाब हाँ हो तो बीजा बे पद सो दो ये प्रश्न पूछे तुमने लेकिन तुम मैं तुमने चार पद आई पास पहलू बीजू तीजू चौथू पांचवू छठू जो हो तो गोतवान न हो तो गोती ना आते बराबर तो जवाब पहलो जो ही लो एम पहलू पद अटले ए ए अटले कितना ए अटले एम एम तरीके कितना से चार कोई क्वेश्चन डी तीन वार गोतवान अथवा बे वार तुम्हारी इच्छा अनुसार डी ने अपने त्रण वार गोतसु ए टू ओछा ए वन ए टू तो के दस दस ओछा चार कितना आयो जवाब तो के छ त्यारबाद पाछो डी गोतवानो ए थ्री ओछा ए टू ए थ्री एटले के त्रीजु पद कोण छे सोल माइनस ए टू एटले दस तो के छ चलिए हवे छ छ आवी गया तो अहीं अटकावी देवी तमारी गाड़ी तो कही देवानो અહીં બે ક્રમિક પદોનો તફાવત સમાન હોવાથી સમાંતર શ્રેણી છે બરાબર પછી પાછું એક પટ્ટી ગોતો હોય તો અહીં a4 - a3 a4 એટલે 22 22 માંથી 16 કાઢો તો કે 6 તો એમ જગે 6 આવ્યા એટલે તમારે શું લખવાનું અહીં આપે ક્રમિક પદોનો તફાવત સમાન હોવાથી સમાંતર શ્રેણી છે જો હોય હા જવાબ આવે હા જવાબ તો તમને હું કીધું બાકીના બે પદ શોધો બાકીના બે પદ એટલે જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું પાંચમું પદ એટલે a5 છઠ્ઠું પદ એટલે a6 a5 મેં તમને સિસ્ટમ શીખવાડી દીધી શોર્ટ શોર્ટ સિસ્ટમ શીખવાડી બરાબર ગમે એ પદ શોધવાનો એમાં a પ્લસ તો આવે હવે ને તો પાંચમું પદ હોય તો 4d છઠ્ઠું પદ હોય તો 5d હવે એમાં a ની d ની કિંમત મૂકજો તમારી પાસે a એટલે કેટલા તો કે 6 મુદીદા પ્રશ્ન પ્લસ 4 ના 4 d સોરી a એટલે 4 હતા a એટલે કેટલા 4 a એટલે 4 સોરી પ્લસ 4 d એટલે 6 હિસાબ કરના 6 4 24 24 4 28 કન્ફર્મ આવી ગયો જવાબ એવી રીતે a એટલે 4 5 નો 5 d એટલે 6 હિસાબ કરો 6 5 4 30 30 માં 4 નાખો 34 ઓકે બીજો દાખલો એવી રીતે જોઈએ આપણે બધાયમાં એક જ હતી સિસ્ટમ સમાંતર શ્રેણી છે તો ચોથું પદ પછી પાંચમું છઠ્ઠું મળે સમાંતર શ્રેણી નથી તો પાંચમું છઠ્ઠું મેળવવાનો કોઈ સવાલ નથી આવતો આવું જ છે જવાબ બીજો a બરાબર કેટલા તો કે 1 જોઈ લેજો a બરાબર 1 b બરાબર a2 - a1 a2 a2 તરીકે કોણ છે - a રેડી આ પાછો માઇનસ સૂત્રનો a1 કેટલા તો કે 1 माइनस एक ने माइनस एक माइनस बी पाँचो डी गो तो के ए थ्री माइनस ए टू ए थ्री अटैक कर त्रिज्यू पद कौन सा तो के माइनस त्रो माइनस ए टू तो के माइनस एक हिसाब करो माइनस थ्री माइनस माइनस प्लस है माइनस तो मत एक्टिव माइनस बी आई माइनस बी आई माइनस बी अजीब पर चेक करो तो के ए फोर माइनस ए थ्री a4 કેટલા તો કે માઇનસ 5 માઇનસ a3 કેટલા તો માઇનસ 3 જવાબ આવી જાય જો માઇનસ 2 માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 3 માઇનસ 5 માંથી 3 જાય એટલે માઇનસ 2 આ અને આ ત્રણેનો કોમન જવાબ આવ્યો તો આપણે મેં તમને શીખવાડ્યું લખવાનું અહીં આપેલ સમાંતર શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત અહીં આપેલ સમાંતર શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત સમાન મળતો હોવાથી સમાંતર શ્રેણી છે ઓકે માઇનસ 2 માઇનસ 2 માઇનસ 2 સમાન એવો ને તો હોય એટલે કે સમાંતર શ્રેણી છે તો જવાબ હા એવો હા એવો તો પાંચમું છઠ્ઠું ગોતવાનું પાંચમું પદ એટલે a5 છઠ્ઠું પદ એટલે a6 પાંચમા પદને શું બોલાય a + 4d છઠ્ઠા પદને શું બોલાય તો કે a + 5d એટલું પૂરું થયું એ આપણો ફિક્સ ચોક્કસ છે જોઈ લ્યો એકડો મૂક દ્યો એકડો પ્લસ નો પ્લસ ચોગડે ચોગડો દૂડી d એટલે માઇનસ 2d 1 પ્લસ વત્તે ઓછે ઓછા 8 1 ઓછા 8 એટલે માઇનસ 7 બરાબર કેવું જાય a એટલે તો કે 1 પ્લસ 5 d એટલે કેટલા માઇનસ 2 5 2 માઇનસ 10 માઇનસ 10 માંથી 1 જાય તો માઇનસ 9 ઓકે આવી ગયો આન્સર પાંચમું પદ a એટલે 1
જોઈએ પ્લસ નો પ્લસ 4d એટલે માઈનસ 2 4 2 8 પણ કેવા 8 માઈનસ 8 માઈનસ 8 માંથી 1 જાય પ્લસ તો કેટલા વધે માઈનસ 7 એવી જ રીતે a એટલે પ્લસ નો પ્લસ 5 નો 5 d એટલે માઈનસ 2 5 2 માઈનસ 10 માઈનસ 10 માંથી 1 જાય તો માઈનસ 9 એવી જ રીતે ત્રીજો જવાબ જોઈએ આપણે બરાબર ઈ ત્રીજો જવાબ કે પોસિબલ છે સમાંતર શ્રેણી હોય તો પેલી બે લીટી જોયું ને આમાં સમાંતર શ્રેણી છે એટલે 5 નો છઠ્ઠો મળ્યો આમાં સમાંતર શ્રેણી છે એટલે 5 નો છઠ્ઠો મળ્યો હવે આમાં છે કે નહીં જોઈ લઈએ રેડી હશે તો મળશે નહીં હોય તો નહીં મળે a બરાબર માઈનસ 2 છે ને પેલો આખો માઈનસ 2 d a2 ઓછા a1 a2 કેટલા a2 2 a2 એટલે 2 મૂક દીધા ને a2 ની જગ્યાએ 2 માઈનસ તો માઈનસ a1 એટલે માઈનસ 2 2 માઈનસ માઈનસ પ્લસ 2 પેલ 2 4 બધાનો જવાબ 4 આવવો જોઈએ તો થાય ને તો નહીં થાય એમ બીજું કંઈ ના નવી હોય a3 ઓછા a2 એમાં કંઈ બોમ્બ ના ફૂટે બરાબર જો વર્ક આવે તો સમાંતર શ્રેણી છે એમ કહી દેવાનું ના આવે પછી એમ કહી દેવાનું a3 માઈનસ 2 માઈનસ a2 તો કે 2 રેડી a3 એટલે કેટલા કે માઈનસ 2 માઈનસ નો માઈનસ a2 એટલે નકરા 2 માઈનસ 2 માઈનસ 2 4 કેવા પણ 4 માઈનસ 4 આવે જોઈએ આ 4 આવે આ માઈનસ 4 આવે અને કહી દેવાનું ગણિત શબ્દોમાં હવે ત્રીજું પદ ત્રીજી વાર ડી ગોતવાની જરૂર નથી કારણ કે આ 4 આવ્યું અને માઈનસ 4 આવ્યું એટલે સમાંતર શ્રેણી કહેવાય નહીં કારણ કે બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત એટલે કે ડી સમાન આવવો જોઈએ અહીંયા 4 અહીંયા માઈનસ 4 ન ચાલે એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન નથી એટલે સમાંતર શ્રેણી નથી બરાબર નથી કહી દીધો એટલે એનું પાંચમું છઠ્ઠું સાતમું જી કહી એના પછીના બે પદ ગોતવા હોય મળે કોઈ સંજોગોમાં મળી શકતા નથી આવી રીતે આપણે આગળ ને આગળ એ ના ડી વાળા 15 નું પદ શોધન 50 નું પદ શોધન જી કઈ ગોતું હોય છે બધું ગોતતા જાવ મહત્વનો મુદ્દો a n બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d એક મહત્વનું સૂત્ર ત્યારબાદ પ્રથમ પદ એટલે a અને સામાન્ય તફાવત એટલે d અને d 0 હોય ને 0 તો પણ સમાંતર શ્રેણી છે એવું હવે કહી શકાય છે અત્યાર સુધી નહોતું કહી શકાતું બરાબર એટલે આ બધું મહત્વના મુદ્દા યાદ રાખજો પ્રસ્તાવના મેં જે તમને શીખવાડ્યું વ્યાખ્યા વ્યાખ્યા કે પેપરમાં પૂછાવાની નથી પણ તમને વ્યાખ્યા ઉપરથી આખું નોલેજ આવે કે આ ચેપ્ટર હું કહેવા માંગે છે ગાઉસ નામનો ગણિતશાસ્ત્રી આ ચેપ્ટર બનાવ્યું તો કેવી રીતના બન્યું કઈ રીતના શક્ય બન્યું 1 થી 100 આંકડાનો સરવાળો 1 થી 200 આંકડાનો સરવાળો 1 થી 300 આંકડાનો સરવાળો વિના કેલ્ક્યુલેટર એ આથી કેલ્ક્યુલેટર બન્યું નહોતું તય કરી શકો તો બરાબર તો એ ચેપ્ટરની ખાસિયત શું છે આ ચેપ્ટરની ખાસિયત શું છે એ બધું આપણે આગળ જતા સમજતા જાવ બરાબર ઓકે